નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો ચાલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અનુસ્નાતક કક્ષાના, જે અનુસ્નાતકની ડિગ્રી કોઈ મિત્રોને લેવી હોય તો એના પ્રવેશ ફોર્મ ચાલુ છે. જે મિત્રો તમારે રેગ્યુલર અનુસ્નાતકમાં ડિગ્રી મેળવવી હોય તો એના માટેના ઓનલાઈન ફોર્મ ચાલુ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક ભવનો આવેલા છે, જે ગ્રાન્ટ ઇન એડ તમામ ભવનોમાં હાલમાં છે, એ પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઈન ફોર્મ ચાલુ છે. કયા કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, પ્રવેશ મેળવવા માટે તમારે લાયકાત શું જોઈશે, અરજી કરવાની તારીખો, એમાં ફોર્મ શરૂ ક્યારે થાય છે અને ફોર્મ પૂરા ક્યારે થાય છે એ તારીખો, અરજી કરવા માટે વેબસાઇટ કઈ છે અને પ્રવેશની તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તમારે અનુસ્નાતકમાં જો પ્રવેશ મેળવવો હોય તો એનું ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. તમામ માહિતી જોઈએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં દેખાતા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ સિલેક્ટ આપી દો, જેથી હવે પછી કોઈ પણ માહિતી આવે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો, આપણે તમામ માહિતી મેળવીએ, જેમાં સૌ પ્રથમ જોઈએ તો કે કયા કયા કોર્સ માટે અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. તો એમાં આવશે એમએ, એમકોમ, એમએસસી, એમએડ, LLM, MPED, DYED, MSW અને તમામ પ્રકારના જે અનુસ્નાતકના કોર્સ છે તે તમામ પ્રકારના કોર્સમાં હાલમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. પછી મિત્રો, ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત વિશે જોઈએ તો કે તમારે સ્નાતકને એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, તો જ તમે અનુસ્નાતકની ડિગ્રી મેળવી શકો. પછી મિત્રો, પ્રવેશ ફોર્મની ફી કેટલી ભરવાની થાય એની વાત કરીએ તો કે ₹160 ફી ભરવાની થશે. જે છે એ તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની છે, એટલે કે એટીએમ, નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા ઓનલાઈન મોડથી જ તમારે ₹160 ભરવાના થશે. મિત્રો, પ્રવેશ મેળવવા માટે તમારે છે ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે. આ ફોર્મ છે એ 23/5/2022 એટલે કે આજથી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6 જૂન 2022, એટલે કે 6 જૂન 2022 પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ વિશે જોઈએ તો કે admission.sauarashtrayunivarsity.edu આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પછી મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એમાં આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ, ઓબીસીના ઉમેદવારો હોય એને નોન ક્રિમિનલ જોઈશે, માર્કશીટ એટલે કે આપણે જે ઉપર વાત કરી એ ગ્રેજ્યુએશનની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. પછી મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારું મેરિટ બનશે. એ મેરિટ છે એ તમારે ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે એની તમામ સેમેસ્ટર હોય એના આધારે બનશે. પછી મિત્રો, અભ્યાસક્રમની વિગત, ફીની વિગત, કુલ સીટની સંખ્યા કેટલી છે, કઈ કોલેજમાં કેટલી સીટો લેવાની છે એ સંખ્યા અને પ્રવેશની જાહેરાત તમારે જો તમામ PDF દ્વારા જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે તમામ માહિતી જોઈ શકશો. પછી મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારું મેરિટ લિસ્ટ તૈયાર થશે અને જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓની યાદી પ્રસિદ્ધ થશે. પછી પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર થશે. એ તમારે જોવું હોય તો તમારે વારંવાર જે આપણે ઉપર વાત કરી એ વેબસાઇટ admission.sauarashtrayunivarsity.edu એ વેબસાઇટ તમે વારંવાર ચેક કરતા રહેજો, જેથી કરી તમને તમામ ખ્યાલ આવતો રહે. મિત્રો, વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઇક જરૂરથી કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરી કોઈ વિદ્યાર્થી મિત્રોને અનુસ્નાતકની ડિગ્રી મેળવવા માટે રેગ્યુલરમાં જો એમએ, એમકોમ, એમએસસી અથવા તો અનુસ્નાતકના કોઈ પણ કોર્સ કરવા હોય તો કરી શકે.